जीवन एक प्रवाह है, जीवन एक शाश्वत प्रवाह है। जीव संसारी जीव એમાં તણા તો જાય છે, કાળના પ્રવાહમાં, કાળના પ્રવાહમાં જ્યાં સુધી તણા તો જાય છે ત્યાં સુધી એ શાશ્વતતાનો એને અનુભવ નથી થતો। જીવન એક પ્રવાહ છે અને જીવ તણા તો જાય છે, એની પ્રતીતિ પણ જીવને ભાગ્ય થાય છે। નદીના પ્રવાહની અંદર કોઈ તણાતો જતું હોય અને અથડાતા કૂટાતા એ બેહોશ થઈ જાય, પછી તણાતો જતો હોય, વળી થોડુંક ભાન આવે ત્યારે બચાવો બચાવો એવી બૂમ મારે, પાછું ભાન જાતો રહે અને તણાતો જતો હોય। સંસારી જીવ છે એ તણાતો જતો હોય છે, ક્યાં તણાતો જતો હોય છે, કઈ રીતે તણાતો જતો હોય છે કશું એને ભાન નથી। જાગ્યા પછી એને થોડુંક ભાન આવે છે, ભાન આવે છે એને તો જાગરણ કહે। પણ વાત રૂપક કથા છે પણ થોડી ઘેરી અને અટપટી છે। જીવન જ્યારે દેહમાં પ્રગટ થાય છે ત્યારે એનો પ્રવાહ છે પંચમુખી પ્રવાહ બની જાય છે। પંચમુખી એટલે એક પ્રવાહ જાય છે થિંકિંગ સેન્ટરમાં, વિચારોનો પ્રવાહ, બીજો જાય છે ઇમોશન સેન્ટરમાં, લાગણીઓનો પ્રવાહ, ત્રીજો જાય છે ઇન્સ્ટિંક સેન્ટરમાં, વિષયોનો પ્રવાહ, ચોથો જાય છે મૂવિંગ સેન્ટરમાં, પ્રવૃત્તિનો, કર્મેન્દ્રિય, ક્રિયાનો પ્રવાહ, અને પાંચમો જાય છે સેક્સ સેન્ટરમાં, ઉર્જાનો પ્રવાહ। પાંચે પ્રવાહ ક્યાં જાય છે, કઈ રીતે જાય છે, 1967 પહેલાં કશી ખબર નથી। થિંકિંગ સેન્ટરનો પ્રવાહ છે એ અનેક દિશામાં પ્રવાહિત થઈ ગયો, જ્ઞાનની ભૂખ જાગી અને જ્ઞાનની ભૂખ જાગ્યા પછી જે આવે તે સામે જે કંઈ આવે એ વાંચી લેવું, વિચારી લેવું। યોગનો આવ્યો, તંત્રનો આવ્યો, મંત્રનો આવ્યો, ભૂતપ્રેતનો આવ્યો, પામિસ્ટ્રી આવી, એસ્ટ્રોલોજી આવી, એલ્કેમી આવી, અકલ્ટ સાયન્સ આવ્યા, રોઝીક્રુસિયન આવ્યા, અને અનેક જે જે વિષયો સામે આવતા ગયા, ક્યાંયથી પણ કંઈક સમાધાન મળે, આ છે શું, અને ધીરે 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 જુદા જુદા પ્રવાહની અંદર
તણાતો જાય, જેવી રીતે વરસાદનું પાણી પડતું જાય, વરસાદના પાણીનું ઝરણું થાય, થોડુંક ઝરણું થાય અને ઝરણું જઈને ક્યાંક સુકાઈ જાય, થોડુંક ઝરણું થાય અને પાછું ક્યાંક સુકાઈ જાય, એવી રીતે કેટલાય ઝરણા થયા અને સુકાઈ ગયા, ઝરણા થયા અને સુકાઈ ગયા. 1967 સુધીની સ્થિતિ આવી હતી. ભાવ પ્રદેશની અંદર લાગણીના સંબંધો બંધાતા ગયા ને છૂટતા ગયા, બંધાતા ગયા ને છૂટતા ગયા, કેટલેક ઠેકાણે છૂટી ગયા, કોઈ એક ઠેકાણે વિશેષ લાગણી બંધાણી હતી એ તૂટી ગઈ. ઇમોશન સેન્ટરની હાલત હતી, ભાવનો પ્રવાહ છે, અમુક ઠેકાણે જઈને સુકાઈ ગયો, અમુક ઠેકાણે જઈને અવરુદ્ધ થઈ ગયો. ઇન્સ્ટિંક સેન્ટર છે, ઇન્દ્રિયના વિષયો, એના જુદા જુદા પ્રવાહ ગયા, વિશેષ કરીને શબ્દ અને રૂપ. શબ્દની અંદર સંગીતનો તરફનો પ્રવાહ વહેરો, સંગીતના પ્રવાહની અંદર થોડો સમય ગયો અને એ પ્રવાહ અટકી ગયો, અવરોધ આવી ગયો. થોડો હતો પ્રવાહ છે ચિત્રનો, પેઇન્ટિંગ્સ, એ પ્રવાહની અંદર થોડી ગતિ કરી તો એ પ્રવાહ પણ થોડે સુધી જઈ અને અટકી ગયો, સુકાઈ ગયો. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ બધા નાના નાના થોડા પ્રવાહો હતા. મૂવિંગ સેન્ટર છે, કર્મેન્દ્રિય ક્રિયા હતી, અસ્તિત્વ તરફથી જે ક્રિયા મળેલી, જે પ્રવૃત્તિ મળેલી એ ખેતીકામની પ્રવૃત્તિ હતી. ખેતીકામની અંદર કંઈ વિશેષ આગળ પ્રવૃત્તિ થઈ નહીં, થોડું ઘણું હાથ પગ ચાલે એટલું જ. અને એ પ્રવૃત્તિની અંદર એસેન્સ ડેવલપ થાય, મોજ આવતી જાય. કોઈ પણ પ્રવૃત્તિ કરવાની માથે એવી ફરજ નથી પડી. એટલે મૂવિંગ સેન્ટરની અંદર અનેક પ્રવાહની અંદર થોડો પ્રવાહ ગયો રમત ગમત તરફ, થોડો પ્રવાહ ગયો નાવામાં તરવામાં, થોડોક પ્રવાહ ગયો કામકાજ કરવામાં. સવારથી સાંજ સુધી શરીર ચાલ્યા કરે, પણ એ ઉર્જા છે એ ક્યાંક જઈ અને શાંત થઈ જાય અને બાકી રહ્યું સેક્સ સેન્ટર. શરીર ઉંમર લાયક થયું અને સેક્સ સેન્ટરનો પ્રવાહ, સેક્સ એનર્જીનો પ્રવાહ છે, અમુક રીતે એક પ્રવાહિત થયો, અમુક રીતે એનો દુરુપયોગ થયો, ઘણા નાના મોટા બધા સ્ખલનો થયા અને એ એનર્જી થોડાક સંસ્કારવશ કંઈક અંશે ચેનલાઇઝ થઈ. એનર્જી ચેનલાઇઝ થવાની અંદર મુખ્ય ફાળો ઘણા બધાનો, પણ ઇન્ફ્લુઅન્સ એની રીતે જોઈએ તો ગાંધીજી અને વિનોબાનો, કે જેને કારણે એક નૈતિકતા તરફ ચેનલાઇઝ વૃત્તિઓ થઈ ગઈ, મોરાલિટી. પણ અધ્યાત્મ શું છે? અધ્યાત્મની પ્યાસ તો ખરી, પણ ક્યાંય મેળ ન બેસે. 1967માં આચાર્યશ્રીનું મિલન થયું, દર્શન થયું. ઇન્ફ્લુઅન્સી અધ્યાત્મના ક્ષેત્રે આ જીવને ખેંચ્યો, અને ખેંચ્યો એટલું જ નહીં, જે ઉર્જા ચારે બાજુ વેરવિખેર થતી હતી એ એક એક ઉર્જાને ધીરે ધીરે
एक नदीना प्रवाहनी अंदर पलटावी दी थी। पण आ वात छे एटली सहेली नथी। केटलाक झरणा छे एक दिशामां जता था, केटलाक झरणा छे ते विरुद्ध दिशामां जता था। કેટલાક ઝરણાની આડો બંધ પાડા હતા, જે કોન્ટ્રાડિક્ટરી હતું, જે વિરુદ્ધ દિશામાં જતું હતું એને કોમ્પ્લિમેન્ટરી કરવામાં ગુરુ સહાયરૂપ થતા, જ્યાં આડા બંધ પાડા હતા એ બંધ પાડાના તોડવાની અંદર ગુરુએ મદદ કરી અને જાતે મહેનત કરવી પડી। જુદા જુદા પ્રકારના બંધ પાડા હતા। થિંકિંગ સેન્ટરની અંદર બંધ પાડો કહીએ, જ્યાંથી પ્રવાહ અટકી જાય, એ હતો કન્ડિશન માઇન્ડ અને ઈગો। કન્ડિશન માઇન્ડ એટલે સંસ્કારિત થયેલું મન, અને સંસ્કારિત થયેલું મન સત્યને ન જાણી શકે। સંસ્કારિત થયેલું મન છે એને પ્રતીતિ એવી થાય કે હું જાણું છું ને હું માનું છું એ જ સત્ય છે। એટલે એક સત્ય છે કન્ડિશન માઇન્ડમાંથી આવેલું, અને બીજું સત્ય છે અહંકારે પકડી લીધેલું સેલ્ફ ઇમેજ। બચપણથી અમુક સંસ્કારો પડેલા, ઈશ્વર સાકાર છે કે નિરાકાર, દ્વૈત છે કે અદ્વૈત, કામવાસના ખરાબ છે કે સારી છે, લાગણીના સંબંધો છે એ શુભ છે કે અશુભ છે, ઇન્દ્રિયોના વિષયોની અંદર રસ લેવો એ સારું છે કે ખરાબ છે, અને અનેક પ્રકારનું કન્ડિશન માઇન્ડ। ખોરાક સાત્વિક છે કે રાજસિક છે, દૂધ પીવાય કે ન પીવાય, લસણ ડુંગળી ખવાય કે ન ખવાય, પરસ્ત્રી સામું જોવાય કે ન જોવાય, અને કઈ વસ્તુ શુભ છે કઈ વસ્તુ અશુભ છે, કઈ વસ્તુ શ્રેયસ કરશે કઈ વસ્તુ પ્રેયસ કરશે, એ કન્ડિશન માઇન્ડ જોઈ ન શકે। કન્ડિશન માઇન્ડ એને ધૂતરાષ્ટ્ર કે આંખે પાટા બાંધી દીધા। એને જે પઢાવી દીધું હોય એ જ એને સાચું લાગે, અને આઈડેન્ટિફિકેશન વિથ કન્ડિશન માઇન્ડ એન્ડ સેલ્ફ ઇમેજ એ સત્યને ઓળખી ન શકે। પોતે સાચો છે કે સાચી છે એમ માની લે, પણ જીવનના પ્રવાહની અંદર સત્યને માર્ગે જતા હોય તો એને તો સમાધાન હોય, શાંતિ હોય, સ્વતંત્રતા હોય, હિંમત હોય, સાહસ હોય, પણ માની લીધેલું સત્ય છે એ ગભરાતું હોય। જીવનના પ્રસંગોથી ગભરાય, વાતોચિતથી ગભરાય, તર્કથી ગભરાય, એ પોતાની જાતને ગમે રીતે ટકાવી રાખે। ઓશોની વાણી સાંભળ્યા પછી લગભગ કન્ડિશન માઇન્ડ હતું એ ખડબડી ઉઠ્યું। 1967માં પહેલું પ્રવચન સાંભળ્યું, માન્યતાના કાંગરા છે એ ખરવા માંડ્યા। શાંતિ કેને કહેવાય, સમાધાન કેને કહેવાય, ધ્યાન કેને કહેવાય, જ્ઞાન કેને કહેવાય, આનંદ કેને કહેવાય, આ બધા શબ્દ જ શબ્દરૂપે તો 67 પહેલાં ઘણા ભેગા કરેલા, ખૂબ વાંચેલું, અનુભવેલું કંઈ નહીં, અનુભવની ઝલક મળેલી, પણ એ ઝલકને અને શબ્દને, અનુભવને અને શબ્દને
કોઈ મેળ ન બેસે. ઓશો આવ્યા પછી ધીરે 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 જે જે કંઈ સંશયો હતા એ છેદાવા માંડ્યા. પણ એ સંશયો છેદાતા છેદાતા 7 વર્ષ લઈ ગયા. ઇમોશન સેન્ટરની અંદર લાગણીના પ્રવાહ છે. કોઈની સાથે સંબંધ બંધાય અને ગાંઠ પડી જાય, કાં તૂટી જાય, સૂત્રતા ન જળવાઈ રહી, સંબંધની અંદર મીઠાશ, સંબંધની અંદર જાગૃતિ, સંબંધની અંદર સમાધાન, સંબંધની અંદર શાંતિ, જેની જેની સાથે સંબંધો બંધાતા ગયા એ તૂટતા ગયા, ગાંઠો પડતી ગઈ, અને ઇમોશન સેન્ટરની હાલત અને એની અંદર રહેલો ઈગો એ અતિશય જિદ્દી અને પાવરફુલ થઈ ગયો. ઓશો આવ્યા પછી પહેલી વાર સંબંધ શું છે એનો અહેસાસ થયો, ભાવ શું છે એની સાથેનો સંબંધ એક જુદા પ્રકારનો, એક સંબંધ એવો કે પોતાની સ્વતંત્રતાનો અહેસાસ થાય અને એની છાયાનો ભાર ન લાગે. માર્ગદર્શન આપે પણ માર્ગદર્શન ભાર વિનાનું માર્ગદર્શન, ન એની અંદર ઉપકાર કે થેન્ક યુ કહેવાનો. થેન્ક યુ છે એની અંદર તો સામસામાં એકબીજાને ભાર લાગે સૂક્ષ્મ રીતે પણ એક જુદા પ્રકારનો ભાવ ભરાઈ જાય એને અનુગ્રહનો ભાવ કહે, ગ્રેટિટ્યુડ. જે ચેતના તરફથી એ સંબંધ બંધાણો, એ ચેતના તો મુક્ત હતી, સ્વતંત્ર હતી, અને મુક્ત ને સ્વતંત્ર હતી સમાધાનપૂર્ શાંતિ એ આપે, એ જ આપે, એને ક્યારે આદેશ ના આપ્યો, કંઈક અંશે ઉપદેશ પણ ના આપ્યો, નિર્દેશન કર્યું, ઈશારા કરતા ગયા. જીવન અને જીવનનો પ્રવાહ આમ છે. ઝરણા છે, નદીની દિશામાં જાય તો નદીમાં મળી જાય, નદીથી વિરુદ્ધ દિશામાં જાય તો સુકાઈ જવાના. જીવનનો પ્રવાહ છે એ જાતો હોય એની સાથે આપણા જીવનનો પ્રવાહ મેળવી દઈએ તો એ મળી જાય. તો નદી છે સાગરમાં મળે, પ્રવાહ છે એને નદીમાં મળવાનું રહે, બાકી તો વરસાદના પાણી પડે નાના નાના ના ટીપામાંથી કંઈ ઝીણા ઝીણા ઝરણા થાય અને ખાબોચિયામાં જઈ અને ગંધાઈ જાય. સંસારી જીવ છે એને ઠેક ઠેકાણે ખાબોચિયા છે, ઠેક ઠેકાણે થિંકિંગ સેન્ટરની અંદર નાના નાના ખાબોચિયા છે અને ત્યાં પાણી ગંધાવા માંડે છે. દરેક પોતપોતાના સિદ્ધાંતની અંદર વળગી રહ્યા છે, સત્ય છે શું છે તો ખબર નથી, અને પછી એની અંદર તો સામસામા જ્યારે વાદ વિવાદ થતા હોય, શબ્દ ઝાડ તર્ક ઝાડ બંધાતી જતી હોય, હું સાચો કે તું સાચો, અને ખાબોચિયું છે, ખાબોચિયાની અંદર તો સત્યનો અંશ તો હોતો નથી, પાણી છે શબ્દો છે પણ ગંધાતું પાણી,
એની પછવાડે ચૈતન્યનો અંશ નહીં. લાગણીના પ્રવાહ પણ આ જ પરિસ્થિતિ. 1974 અને 1 નવેમ્બરે વિચારોનો પ્રવાહ હતો એ કન્ડિશન માઇન્ડમાંથી બદલી અને વિવેક ઉપર ડિસ્ક્રિમિનેટિંગ કેપેસિટી, બધું જ્ઞાન છે, બધા વિચારો છે, એનો કબજો વિવેકે લઈ લીધો. વિવેકનો અર્થ પુણ્ય અને અપુણ્યનો ભેદ પારખી શકે, યોગની પરિભાષા. ઇન્વોલ્યુશન ને એવોલ્યુશનનો ભેદ ઓળખી શકે, ગુરજીએફની ભાષા. દૂધ અને પાણી નિરક્ષીર, હંસ છે. દૂધ પાણી મિશ્રિત હોય તો દૂધ પી જાય, પાણી રહી જાય, આ બધી કથા છે. હંસલો ને બગલો છે એને ઓળખી શકે. ઓળખ શક્તિ આવી. ઓળખ શક્તિ આવ્યા પછી સફરિંગ અને વેદના છે એ વધી ગઈ. 1967 થી 1974 ઓશોને પાસે લઈ જનારી ઘણી બધી વ્યક્તિઓ હતી, નિમિત્ત મારા પ્રત્યે અતિશય લાગણીથી બંધાયેલા. સંસારની અંદર બહુ ઓછા માણસો લાગણીથી બંધાયેલા હોય, એવી લાગણીથી બંધાયેલા અમુક માણસો હતા. ઓશો સંન્યાસીઓ હતા. ઓશો પાસે લઈ જનાર એ લોકો નિમિત્ત બન્યા. એ નિમિત્ત બન્યા એટલે એના ભાર નીચે મારી ચેતના આવી ગઈ, અનુગ્રહના ભાર નીચે, કે જેના નિમિત્તે આવી સ્થિતિ પ્રાપ્ત થઈ, અંદર એક વિવેક જાગી ગયો, તો એનો અનુગ્રહનો ભાર. પણ સફરિંગ એ પછી શરૂ થયો. વિવેક આવ્યા પછી ખ્યાલ આવી ગયો કે લાગણી અને લાગણીના સંબંધો છે એ તો ઇન્વોલ્યુશન છે, એ તો નીચેની તરફ લઈ જાય છે. જાગૃતિ છે એકમાત્ર એવોલ્યુશન તરફ લઈ જાય. અને બે ફાંટા શરૂઆત થઈ ગયા. અત્યાર સુધી તો ખબર નથી, હવે ભાન આવ્યું કે જે લાગણીના સંબંધોવાળી બધી વ્યક્તિઓ છે એ ઇન્વોલ્યુશન તરફ લઈ જાય છે. અને ઇન્વોલ્યુશન ઇન ધ ફોર્મ ઓફ એવોલ્યુશન. અને આ જોખમ છે એ અતિશય મોટું જોખમ છે. હીરાભાઈમાંથી બ્રહ્મવેદાંત છે, સ્વામી બ્રહ્મવેદાંત બનાવ્યા, અને સ્વામી બ્રહ્મવેદાંતમાંથી ભગવાન બ્રહ્મવેદાંત બનાવ્યા. પણ બિકમિંગ પ્રોસેસ તો ચાલુ રહી, બનાવટ. અને ખ્યાલ આવે કે આ તો બનાવટ છે, પણ લાગણીનો પ્રવાહ એટલો બધો પાવરફુલ, એટલો બધો શક્તિશાળી કે એની સામે ઝઝૂમવાની શક્તિ જીવની અંદર હતી નહીં. એ વખતે રામદુલારે બાપુનો પ્રવેશ થયો. ધીરે 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 જેવી રીતે સબ્જેક્ટિવ રીતે કન્ડિશન માઇન્ડની પકડમાંથી જીવને છોડાવીને વિવેકે એના હાથમાં પ્રવાહ લઈ લીધો,
સબ્જેક્ટિવ એટલે ભીતરમાં, એવી રીતે બહાર પ્રકૃતિની અંદર ઓશોના સંન્યાસીઓની પકડમાંથી, ઇનોવેશનની પકડમાંથી રામદોદારે બાપુએ ધીરે 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 એનો કબજો લઈ લીધો. 1974 અને 75 અને 76ના અંત સુધી એનો પ્રભાવ રહ્યો. બહુ વિચિત્ર હતું, વિચિત્ર એ અર્થમાં એવોલ્યુશન, નામ એવોલ્યુશન હોય, એમ નામ થાય કે શિબિર કરવી છે, અને શિબિર કરવાની પછવાડે અહંકારનો ખેલ છે એ ધીરે ધીરે વધવા માંડ્યો. એક 1967 પહેલા અહંકાર હતો, થોડો જીદ્દી હતો. 67 પછી ખ્યાલ આવ્યો કે સંસાર વ્યવહારમાં જીદ ચાલે છે, અધ્યાત્મમાં જીદ નથી ચાલતી. અધ્યાત્મની અંદર રિસેપ્ટિવ અને ફ્લેક્સિબલ અહંકાર હોય તો જ એ ગ્રહણ થાય છે. દિવ્ય સત્તા ઉપર આક્રમણ કામ નથી કરતું, એ ખ્યાલ આવ્યો. અને ધીરે ધીરે અહંકારની ક્વોલિટી છે બદલવા માંડી. એની કૃપા પણ હતી અને અંદર તૈયારી પણ હતી. ધીરે ધીરે જે ગ્રહણ શક્તિ વધતી ગઈ, સંસારી માણસો, ઓછો સંન્યાસીઓ એનો અર્થ એની રીતે લઈ લીધો, અને એ અર્થ એ રીતે લઈ લીધો કે આપણે આપણું ધાર્યું કરી શકશું. ભગવાન બ્રહ્મ વેદાંત છે અને એને કોઈ પણ દિશામાં આપણે વાળવું હશે તો વાળી શકશું. ઓશોએ કહેલું કે સત્ય જ્યારે પ્રગટ થાય છે ત્યારે એનો કબજો પહેલા શેતાન જમાવી લે છે. શેતાન એટલે નેગેટિવ ફોર્સ, ઈગો. જેવું અંદર કંઈક સમજાણો એટલે ચારે બાજુથી નેગેટિવ ફોર્સ છે એ કબજો છપાવવા માટે આવી ગયા. એને ખ્યાલ હોય કે ન હોય એ જુદી વાત છે, બેહોશ માણસને ખ્યાલ જ નથી હોતો. અને એક ઓપન ગ્રાઉન્ડ થઈ ગયો, ખુલ્લું ગ્રાઉન્ડ, અને એના ઉપર કબજો કઈ રીતે જમાવવો. કબજો જમાવવા માટે મેલ એનર્જી આવી અને ફિમેલ એનર્જી આવી, જુદા જુદા ભાવથી આવી, જુદા જુદા લાગણીઓથી આવી. એક બાજુ પડેલો જીવ હતો ખેડૂત તરીકેનો. 1974 પછી ચારે બાજુથી જીવો ખેંચાવા માંડ્યા. પ્રકૃતિની આ રમત છે. અંદરથી જેમ જેમ બધો પ્રવાહ છે એ એક દિશામાં વળી ગયો, કારણ કે અંદર વિવેક જાગી ગયો. થિંકિંગ સેન્ટરનો જે કંઈ પ્રવાહ હતો, જે કંઈ જ્ઞાન હતું, એ ખ્યાલ આવ્યો કે અમુક જ્ઞાન છે એ વિરોધી છે. જ્યોતિષનો શોખ હતો, જ્યોતિષ અદ્વૈત કા વિજ્ઞાન,
ख्याल आवी गयो कि ग्रहने शरीर साथे निस्बत नथी, इन्वोल्यूशन माटे नथी, एवोल्यूशन माटे छे। अने ज्योतिष अने ज्योतिषनो बधुं छे जे मिथ्या हतुं, जे आडे माडगे लई जातुं हतुं, એ બધું છૂટી ગયું। પામિસ્ટરી છે, આડે માર્ગે લઈ જતી હતી। આડે માર્ગે એટલે કોઈનો હાથ જોવામાં જરાક અહંકાર મજબૂત થતો હતો, અને કોઈ છોકરીનો હાથ જોવાની અંદર જીવને જરા ગલગલિયા થતા હતા। ખ્યાલ આવ્યો કે હાથ જોવાની અંદર તો જોખમ જુદા પ્રકારનો વધી જાય છે। જીવને રસ આવે છે, પણ એ રસ છે એ ભિખારી રસ છે, અસલ રસ નથી। ઓશોની વાત સાંભળી કે હિરોશિમાને નાગાસાકી ઉપર બોમ્બ પડ્યો, અને કહે કે બધાના હાથની રેખા મેં જોઈ, કોઈના હાથની રેખા એક સરખી નથી। બધાના જીવનની લાઈન, મૃત્યુની લાઈન જોઈ, કોઈ એક સરખી નથી, અને બધા એક સમયે મરી ગયા। અને ત્યારથી ખ્યાલ આવ્યો કે પામિસ્ટ્રી છે એ તો એક ઘેરું વિજ્ઞાન છે, એવોલ્યુશન તરફ લઈ જનારું। એવી રીતે દરેક એલ્કેમી હોય, નાના માટા બધા બાવા સાધુ આવતા, એની એલ્કેમી માધવપુર ગામ રહ્યો, નાથ સંપ્રદાયના આવે, ઉદાસીનના આવે, પહેલાં તો આવજા કરતા હતા। પારામાંથી સોનું કેમ બનાવવું અને પારાને કઈ રીતે બાંધવો એ રવાડે ચડાવી દીધા। ઓશોની પુસ્તક વાંચ્યું, અલ્ટિમેટ એલ્કેમી, ત્યારે ખ્યાલ આવ્યો કે એલ્કેમી છે એ તો લોઅર બેઝ મેટલ ને હાયર મેટલ, લોઢાનું સોનું બનાવવાનું છે, પણ એ લોઢાનું સોનું છે એ લોઢું બહારનું લોઢું નહીં, શરીરના ભીતરની અંદર, શરીરમાં લોહી દોડે છે ત્યાં પણ લોઢું છે, પણ એ લોઢાનું સોનું બની શકે છે। 1974 થયા પછી એની અંદર એક સોનું બનવાની પ્રક્રિયા શરૂ થઈ, કોન્શિયસ એનર્જીનો પ્રવેશ થઈ ગયો, અને એક પ્રકારનું એક જુદા પ્રકારનું મેગ્નેટિઝમ અંદર નિર્માણ થયું। પહેલાં તો આશ્ચર્ય લાગતું હતું કે આ બધા આવે છે શું કરવા, ખેંચાય છે શા માટે, મને મારી પોતાની પ્રવૃત્તિ અને વૃત્તિ છે એકાંત પ્રિય, અને મારી મોજમાં હું પડ્યો રહેતો, પણ મોજ છે એ તો મારી પોતાની અંદરની ઈચ્છા કામના જે કહીએ તે, પ્રકૃતિએ એક જુદા પ્રકારનો પરિબળ ઊભો કર્યો, સંન્યાસીઓને નિમિત્ત બનાવ્યા અને શિબિરોના આયોજન થયા। માધવપુરનું સ્થાન હતું, ખેતર હતું ગ્રસ્થાશ્રમનો, સ્પેસ તો પૂરતી હતી, હવા પાણી પ્રકાશનો કોઈ વાંધો નહોતો, સમસ્યા હતી નાની મોટી, વ્યવહારિક સમસ્યા હતી, આર્થિક સમસ્યાઓ, આર્થિક સમસ્યાને કઈ રીતે હલ કરવી, શિબિર છે એમને એમ તો ન થાય, અને નક્કી કરેલું કે શિબિર છે એ કરવાની છે ફ્રી ઓફ કરવાની। બે ચાર મિત્રો તૈયાર છે યોગદાનો
શિબિરના ખર્ચા ઉપાડી લેવાનો. અને શિબિરની શરૂઆત થઈ, પણ એ શરૂઆતની અંદર ભાવ પ્રધાન અને લાગણી પ્રધાન, એ શરૂઆતની અંદર જાગૃતિ કે વિવેક, એ લક્ષ્ય ચૂકાઈ ગયું. શિબિરની શરૂઆત થાય અને આ દેખાય, સંન્યાસીઓ આવે, જાત જાતની ધ્યાનની વિધિઓ કરે, અને ધ્યાનની વિધિઓ છે જેની અંદર ભાવ વિકારો છે એની અભિવ્યક્તિ વધારે થાય, તો એને શિબિરની સફળતા માની લેવામાં આવતી. શિબિરો જ્યારે થતી ત્યારે એનો મુખ્ય ધ્યાન સક્રિય ધ્યાન. સક્રિય ધ્યાનનો પણ એક ઇતિહાસ છે. શરૂઆતની અંદર આચાર્યશ્રી રજનીશ એ ધ્યાન કરાવતા, શાંત ધ્યાન કરાવતા. સાદાગ્રામમાં શિબિર હોય, પોરબંદરમાં હોય, જૂનાગઢમાં હોય, કોઈ કોઈ શિબિરમાં જતા અને શાંત ધ્યાન, શાંત ધ્યાન એટલે શરીરને આસનસ્થ રાખવું, કલો રજ્જુને સીધી રાખવી અને જુદા જુદા સેન્ટર ઉપર ધ્યાન કરાવતા, ખાસ કરીને ઇન્સ્ટિંક્ટ સેન્ટર ઉપર, સંવેદના ઉપર વિશેષ ધ્યાન કરાવતા. પણ જેમ જેમ શિબિરની અંદર માણસો વધવા માંડ્યા અને એને ખ્યાલ આવ્યો કે અત્યારે જે માનવ જાત છે એ સપ્રેસ્ડ છે, કન્ડિશન માઇન્ડને કારણે અનેક રીતે એની સાયકોલોજી છે એ દમિત થઈ ગઈ. પછી ધ્યાનની વિધિઓ છે એ સક્રિય ધ્યાન, પોરબંદરની અંદર સક્રિય ધ્યાન કરાવ્યું, અહીંથી જોવા ગયેલા. અને લોકોને કેથાસિસ થયેલું એ પણ જોયેલું. ત્યારે આશ્ચર્ય લાગ્યું અને જાત જાતની અને ભાત ભાતની વાતો પણ ઉડી કે આની પછાડે કોઈ સંમોહન છે, હિપ્નોટિઝમ છે, કોઈ ગન પણ છે અનેક પ્રકારે. ઘેરે આવી અને રૂમ બંધ કરી અને એ ધ્યાન કર્યું. વિધિ બધી હતી, જૂના વખતનું સક્રિય ધ્યાનની વિધિ જરા જુદા પ્રકારની હતી. ત્યારે હુંની જગ્યાએ મેં કોણ હું હતું અને ચરણ છે આગળ પાછળ થોડા હતા, પાંચમું ચરણ નહોતું. જેમ 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 એ કરાવતા ગયા એમ ફેરફાર કરતા ગયા. એ પછી જ્યારે શિબિરોની શરૂઆત થઈ ત્યારે સક્રિય ધ્યાન, સક્રિય ધ્યાનના જે ચરણો છે એ 10-10 મિનિટમાં 4 ચરણો, 10 મિનિટ ડીપ એન્ડ ફાસ્ટ બ્રીધિંગ, 10 મિનિટ કેથાર્સિસ, 10 મિનિટ હું મંત્ર, 10 મિનિટ રિલેક્સેશન અને છેલ્લી 10 મિનિટ પાછળથી ઉમેરી સેલિબ્રેશન. પણ શિબિરની શરૂઆત થઈ ત્યારે ડીપ એન્ડ ફાસ્ટ બ્રીધિંગ 10 મિનિટ બરાબર, પણ 10 મિનિટ કેથાર્સિસની ન રહી. કેથાર્સિસની શરૂઆત થાય તો 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ અને કેથાર્સિસની અંદર પૂરી થઈ જાય. સંચાલકોને થોડી વાત કરેલી કે 10 મિનિટે કેથાર્સિસ અટકી જાય એ જરૂરી છે, કારણ કે કેથાર્સિસ લક્ષ્ય નથી, લક્ષ્ય છે જાગૃતિ છે, દ્રષ્ટા છે, સાક્ષી છે.
इशारो करे पर समझाय नहीं। मारी पोतानी अंदरनी स्थिति विचित्र हती, विचित्र ए अर्थमां के अहंकार छे एक्टिव अने एग्रेसिव न बन्यो, हजी सुधी नथी बनी शक्यो। देखाय के आ रस्तो अयोग्य छे, इशारो करी दे पछी एनी स्वतंत्रता छे। एनी अंदर बे छे, एक छे अहमनी कमजोरी अने बीजू छे बीजानी स्वतंत्रतानो आदर। क्या कयुं काम करे छे ए ख्याल नथी, जेने जे रस्ते जावुं छे स्वतंत्र छे, जवाबदारी क्या? तो इशारो करी देव। अनेक प्रकारना व्यक्तिओ आवे छे, अनेक प्रकारनी समस्या लईने आवे छे। क्यारेक क्यारेक तो हालत एवी थाय के सामी व्यक्ति स्वीकारे पण नहीं। ये स्वीकारे त्यारे ख्याल आवे के सामी आर्ग्युमेंट आवी जाए, इशारो करो कि आ रस्तो बराबर नथी, आर्ग्युमेंट करे, जस्टिफाई करे। थोड़ी घनी आर्ग्युमेंट हो तो एनी सामे थोड़ीक एने समझावानी कोशिश करूँ कि एना आर्ग्युमेंट में केटलू एग्रेसिवनेस छे। अने मोटे भागे तो दरेकने पोतानी वात साची ज लागे त्यारे तो एमां वळगी रहे, टकी रहे। एने जो नानू मोटू कन्फ्यूजन थाय तो प्रवेश थाय। अने ए वक्ते जे ग्रुप हतुं એ તો એક્ટિવ અને એગ્રેસિવ હતું। એક શિબિર થઈ, બીજી શિબિર થઈ, અને પછી તો એનો પ્રચાર થાય ચારે બાજુ। મારી પોતાની પ્રવૃત્તિની અંદર કે વૃત્તિની અંદર પ્રચાર નહીં, કોઈ પણ પ્રકારનો સત્યને એની મેળે પ્રગટ થવા દેવું, એને અટકાવવું પણ નહીં, એને પ્રગટ થવું હોય તો થયા કરે। પણ ઓશોની હતી વાત જુદી હતી। ઓશોએ કહેલું કે સત્ય જે છે તો એને છાપરે ચડીને એને પોકારો। ઓશોની વાણી છે એ માધવપુર સ્થાનમાં એપ્લાય કરવા માટે। સમસ્યા એક ઊભી થઈ કે ઓશોએ અભિવ્યક્ત કરી પોતાની જાતે ભગવાન તરીકે, અને એને તો આખું ખડભડાવવું હતું। માનવ સમાજને ઢંઢોળવો હતો, કોઈ પણ હિસાબે ઢંઢોળવો હતો। ત્યારે એ મારી નિયતિ નથી એવા પ્રકારની, અને ભગવાન બ્રહ્મવેદાંત તરીકે શરૂઆત કરી। એટલે ચારે બાજુ બે વિભાગ થઈ ગયા। એક વિભાજન થયો પુના તરફી, અને બીજું વિભાજન થયું માધવપુર તરફી। આ વિભાજન દેખાય અને વિભાજનની પીડા થાય। કોઈ તરફી નથી, તરફી હોય તો એક જ છે કે સત્ય તરફી, સમાધાન તરફી, શાંતિ તરફી। માધવપુર અને પુના ક્યાંથી આવી ગયા? પણ શેતાનિયત છે, અહંકાર છે, કબજો છે, અને ધીરે 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 એ વિભાજન વધવા માંડ્યું। 74ની પહેલી નવેમ્બરે ઘટના બની ગઈ। એ સમાચાર મળ્યા
पुनः आश्रम नी अंदर पुनः आश्रम थी पत्र आयो कि तमने भगवान कोने बनाया ने तमे भगवान तरीके जाहिर कई सत्ता थी गयो। पत्रों जवाब शू देव ये समस्या थी। विवेकपूर्ण जवाब आप त्या बीजा अटक चाड़ा थे क्या थी पत्र टाइप करी ना आवे कॉपी फॉरवर्ड टू भगवान ब्रह्मेदांत एंड कॉपी फॉरवर्ड टू भगवान रजनीश अने ज्या ज्या तो अंदर टाइप करेलू हो कि अवतारी चेतना हूँ प्रगट थयो छु अने सौ मारे शरणे आवी जाओ ने आ ने ते ने कहीं चित्र विचित्र ये कॉपी फॉरवर्ड पुना गई हुई एटले पुना माथी पाछी आवे माधवपुर अने कहीं आ रीते तो तमे आ प्रचार करो छो आनो खुलासो करो जे वातनी खबर ही न हो कल्पना ही न हो अस्तित्व तरफ थी आवेली छे कुदरत तरफ थी आवेली छे ने रिस्पोन्स केवा प्रकारनो देवो हा पाड़वी ना पाड़वी बचाव करवो उपेक्षा करवी जतू करवो माणसो तरफ थी आवे त्यां तो उपेक्षा वृत्ति हती पुनः आश्रम तरफ थी आवे त्यारे एक अंदर ख्याल हतो के एनी उपेक्षा केम थई ए तो गुरुनी भूमि छे त्यानी व्यवस्था छे अने वात साव बनावटी हती बधी ઇમોશન સેન્ટર અને થિંકિંગ સેન્ટર બેનું સફરિંગ શરૂ થયું આ બધું શું થઈ રહ્યું છે એની સાથે એ ગતિ પણ થવા માંડી કે આ કોને થઈ રહ્યું છે વિવેક જાગી ગયેલો અને સફરિંગ વિના અંદરનું તત્વ છે એ છૂટું ન પડે અતિશય સફરિંગ થઈ ગયું આવી બધી ઘટનાથી અને અહીંયા સામે રાયણનું ઝાડ છે પેલા શિબિરો પણ ત્યાં થતી એ ઝાડ પ્રત્યે એક જુદા પ્રકારનો એક લગાવ છે જુદા પ્રકારનો લગાવ છે એ સ્થાન જે હોય તે વર્ષો પહેલા આ જે ખેતર હતો ત્યાં બોરડી ને ગોખરું ને જાડી ઝાખરાને કાંટા જે ઉગી રહેતા ચોમાસું આવે એટલે ખેતરને વાવી દે મોટે ભાગે કંઈ પાક થાય ને હરણિયા ખૂબ હતા ચરી જાય પછી થયું કે ખેતરની અંદર વાવ હોય તો કંઈક થાય અને એ વખતે મશીનરીની શોધખોળ થઈ ચૂકી હતી અને ગામડામાં મશીનરીઓ પહોંચતા નહીં તો પહેલાં બળદોથી પાણી પીવડાવવાનું હતું એટલે વાવ ગાળવી પોસાય એમ હતી નહીં એની શરૂઆત કરી
વાંચન બધું ચાલુ હતું. ખેતરે આંટો મારતો, પણ આંટા મારતા મારતા અમુક સ્થાન ઉપર આવતે ત્યારે વિચારોની પ્રક્રિયા છે એ અટકી જતી, સ્તબ્ધ થઈ જતી. શરૂઆતની અંદર તો એકાદ બે વાર તો એમ લાગ્યું કે કંઈક ભ્રમણા છે, પછી તો ઠેક ઠેકાણે ફરતો એનું સંશોધન કરતો કે આ છે શું. પણ અમુક સ્થાન ઉપર આવતો ત્યારે વિચારની પ્રક્રિયા અટકી જતી, ત્યારે તો આડોબાડો ઝાડી ઝાંખરા ને કાંટા હતા. રાણના ઝાડ સુધી પહોંચ્યો અને ત્યારે થોડો ખ્યાલ આવ્યો કે કંઈક છે તો ખરું. ચિત્તની દશા છે અતિશય શાંત થવા માંડી. એ વખતે વિજ્ઞાનની ખબર નહોતી, ઇન્ફ્લુઅન્સ એ બી કે સી શું છે એ ખ્યાલ નહોતો, પણ અંદરની ઓબ્ઝર્વેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. ખેડૂતો હતા, શાકભાજીના વાવેતર કરતા અને શાકભાજીને હેરાન વાંદરા કરતા અવારનવાર. એટલે એક લક્ષ્ય હતું કે ખેતરની અંદર કોઈ પણ મોટું ઝાડવું ન જોઈએ, શેજ ઝાડવું થાય તો એને કુવાડીથી કાપીને ઉખેડી નાખીએ. આ રાણનું ઝાડ હતું, વાંદરા આવીને ત્યાં ચડી જાય. નક્કી કરેલું તેને કાપી નાખવાનું. પણ જ્યારે જ્યારે એને કાપવાની મહેનત કરી ખેડૂતોએ, તે કંઈ ને કંઈ અવરોધ આવી ગયા, એ રહી ગયું. અને એ પછી તો આશ્રમની શરૂઆત થઈ. પહેલા શિબિરો બધી થતી એ રાણના ઝાડ નીચે થતી, બેઠકો શિબિરો બીજી જગાએ થતી, ખેતરમાં ને ખેતરમાં જ. એ રાણના ઝાડ નીચે હું બેસી ગયો, અતિશય સફરિંગ થયો. અને અંદરથી એક છૂટું પડ્યું, એક તત્વ જેને સ્વબોધ કહે. અને પહેલી વાર ખ્યાલ આવ્યો કે આ બધી જે પીડા ને સફરિંગ થાય છે એ વસ્તુ જુદી છે અને હું માત્ર દ્રષ્ટા છું. આઈ એમ પ્યોર કોન્શિયસનેસ. એ અનુભૂતિ કોઈને કીધી નથી, આ પહેલી વાર અભિવ્યક્ત થાય છે. અને કોઈને કહે તો સમજી શકે એવી તૈયારી નથી, કારણ કે એને તો વિવેકે દ્રષ્ટા સાક્ષી એનલાઇટનમેન્ટ એ બધું સરખું જ. આપણે કહીએ જ ને, ઘણી વાર કહું કે ગામડાનો માણસ જાય અને બધાય સાહેબો જ કહેવાય, બધી ઓફિસમાં બધા સાહેબો ટોપો પહેરીને આવે એટલે સાહેબ. એવી રીતે બુદ્ધિની અંદરથી ન ઉતરે અને થોડુંક દેખાય એટલે એનલાઇટનમેન્ટ, આંખ બંધ કરે એટલે સમાધિ અને ગાલે બચી ભરે એટલે પ્રેમ. બસ ઊંડા ઉતરે ત્યારે એક ખ્યાલ આવે. જ્યારે એ ઘટના બની, દ્રષ્ટા એક જુદો થયો. આ બાજુ વિવેકની શક્તિ હતી, દ્રષ્ટા અને વિવેકની શક્તિને કારણે જીવનનો પ્રવાહ છે એ દેખાવા માંડ્યો. જીવનનો પ્રવાહમાં દેખાવા માંડ્યો એટલે થિંકિંગ સેન્ટર છે એ છાપુમાં છે,
तो છાપાની માહિતી બધી મળે, પણ છાપાની માહિતી છે એનું એસેન્સ અને એનો પ્રવાહ છે એ ચૈતન્ય તરફ વળી જાય. પિક્ચર જુએ, એક્ટર અને એક્ટ્રેસને પ્રેમ કરતા જુએ, તો એને પ્રેમ કરતા જુએ તો એ પ્રેમમાંથી વિકારનો જન્મે, રોમાન્સનો જન્મે, અને રોમાન્સ જન્મે તો પણ રોમાન્સનો પ્રવાહ છે એ ચૈતન્ય તરફ વળી જાય. ક્યાંય પણ જવાનું થાય, થિંકિંગ, ઇમોશન, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ, આ પાંચેય સેન્ટરની અંદર જે જે કંઈ ક્રિયા થાય એ બધી ક્રિયાનું એસેન્સ છે એ બધું છે એ ચૈતન્યની સત્તા તરફ વળવા માંડ્યો. વિશેષ આવતીકાલે.